સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ પરથી આપ સૌનું સ્વાગત છે. મારું નામ ચૌહાણ ભાવનાબેન છે. આજે આપણે આંકડાશાસ્ત્ર વિષય ભણવાનું છે, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર વિષયમાં કુલ 2 ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ પહેલા ભાગમાં 4 ચેપ્ટર અને બીજા ભાગમાં 4 ચેપ્ટર, એમ કુલ 8 ચેપ્ટર આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં ભણવાના છે. તો સૌપ્રથમ આજે આપણે હું પહેલા ભાગમાંથી પહેલું ચેપ્ટર એટલે કે સૂચક આંક તમને હું ભણાવીશ, એટલે કે સૂચક આંક. વાર્ષિક પરીક્ષામાં આ સ્વાધ્યાય કુલ 12 ગુણમાં પૂછવામાં આવે છે. એમાં સૌપ્રથમ 1 ગુણનો એમસીક્યુ, 1 ગુણનો વેરી શોર્ટ ક્વેશ્ચન, 2 ગુણનો દાખલો, 3 ગુણનો દાખલો, 5 ગુણનો દાખલો, આમ મળીને કુલ 12 ગુણ આપણે આ સ્વાધ્યાયમાંથી મેળવવાના છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ સૂચકાંક નામનું ચેપ્ટર ભાગ 1 માંથી, જે 12 માંથી છે. તો કે સૂચકાંક, સૂચક એટલે શું? તો કે જે કંઈક સૂચવે છે, જે કંઈક સૂચન કરે છે, તો તેવા આંકને સૂચકાંક કહે છે. તમને સૂચના આપવામાં આવે કે આવતીકાલે શાળામાં રજા છે, તો એક પ્રકારનું શું થયું? તો કે સૂચન થયું. આપણે રોડ પર જતા હોય ત્યારે આપણે નિશાનીઓ જોઈએ છે, કે આગળ હોટલ આવતી હોય તેમાં કાંટા ચમચી છાપેલી હોય, ચાનો કપ છાપેલો હોય, હોસ્પિટલ આવતી હોય તેમાં એક હોસ્પિટલનો ખાટલો છાપેલો હોય, તો એ શું થયું કે આગળ રસ્તામાં જતા આવે છે, તો એ આપણને પ્રકારનું શું મળ્યું? સૂચન મળ્યું, નિર્દેશ મળ્યો. એવી જ રીતે આંકડાશાસ્ત્ર વિષયની અંદર જ આંકડાઓ એટલે આંકડાઓની માયા જાળ જ રચાયેલી છે. તો આપણે આંકડાશાસ્ત્ર જ્યારે વિષય ભણીએ તો આંકડાશાસ્ત્રમાં પણ કંઈક સૂચન થાય છે. તો કેવું સૂચન? તો કે આંકનું સૂચન. તો તેઓ આંક એટલે સૂચકાંક, પણ આ તો આપણી ભાષામાં જોયું સૂચકાંક એટલે શું. તો આંકડાશાસ્ત્રીય ભાષામાં સૂચક આંક એટલે શું એ જોઈએ. તો સૌપ્રથમ આપણે તેની વ્યાખ્યા જોઈશું. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ, કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપે અંશમાં ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. વિદ્યાર્થી મિત્રો, થિયરીકલ પ્રશ્ન તરીકે પણ એક માર્કમાં પૂછાઈ શકે કે સૂચકાંકની વ્યાખ્યા આપો. તો સૌથી પહેલા આંકડાશાસ્ત્રની ભાષામાં સૂચકાંક એટલે શું બરાબર સમજ? કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિ. ચલ મતલબ શું? તો કે જેમાં ફેરફાર થતા હોય, જે પરિવર્તન આવતું હોય એ ચલ. કે જેમ કે પ્રકૃતિમાં પણ પરિવર્તન આવે છે, સવાર સાંજ શિયાળો ઉનાળો ચોમાસુ, આખો આપણી કહેવત પણ છે સંસાર એ પરિવર્તન થયા જ કરે છે, એમ અહીંયા કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપે આપે એટલે ચાલે. આપણે ઉદાહરણ લઈએ કે તમારે હવે શાળાઓ ખુલશે, સ્કૂલમાં યુનિફોર્મ લેવાનો થશે, તો આ વર્ષે તમે એટલે કે ચાલુ વર્ષે યુનિફોર્મ 350 રૂપિયામાં ખરીદો છો. તો કે ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર, તો કે તમે 2017ના વર્ષમાં પણ યુનિફોર્મ ખરીદ્યો હશે, તો કે ત્યારે તમે ચોક્કસ એટલે તે સમયે તમે 300 રૂપિયામાં ખરીદ્યું હતું અને અત્યારે તમે 350 રૂપિયામાં ખરીદો છો, તો કે તે સમયની તેની કિંમતમાં, તો કે ત્યારે 300 હતા અત્યારે 350 થયા, એટલે તમે સીધી રીતે તો જોઈ શકો કે 50 રૂપિયા
સંખ્યામાં વધારો થયો છે પણ વાત સેના અહીં કરવાની છે તો કે સાપેક્ષમાં એટલે કે સરખામણી અને એ પાછી કે તો કે ટકાવારી તો કે ટકાવારીમાં થતા ફેરફારને સૂચકાંક કહે છે એટલે કોઈ પણ કિંમતમાં જે ફેરફાર થાય છે તેની સરખામણી કેવો ફેરફાર તો કે ટકાવારી ફેરફાર અને સાપેક્ષ એટલે કે સરખામણી તો આપણે ઉદાહરણ મુજબ શું થયું તો કે 2017 નો ભાવ અને 2020 નો ભાવ એટલે શું થયું સરખામણી થઈ તો આવી સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ બરાબર આ સૂચકાંકની વ્યાખ્યાને મગજમાં બેસાડશું તો કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાય આપણું ઉદાહરણ મુજબ કોણ છે તો કે આપણો સ્કૂલનો યુનિફોર્મ કોઈ પણ વસ્તુ સાથે સંકળાય ચલ રાશિ એટલે શું તો કે સ્કૂલ યુનિફોર્મની કિંમત એમ સમજી ચલ રાશિની આપે ચાલુ સમયની કિંમતમાં તો કે આપણા ઉદાહરણમાં આપણે કેટલા રૂપિયા ભાવ લીધો હતો તો 300 રૂપિયા કોઈ ચોક્કસ આધાર સમય એટલે આપણે 2017 નું વર્ષ લઈએ તો કે 2017 માં આપણે કેટલો ભાવ લીધો હતો તો કે 300 રૂપિયા તેની સાપેક્ષમાં સાપેક્ષ એટલે હવે બરાબર સમજાયું કે 2017 નું વર્ષ અને સાપેક્ષ એટલે 2020 નું વર્ષ સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફાર ટકાવારી એટલે શું તો કે આપણે ટકા હંમેશા શું એ નીકળે છે રૂપિયામાં તો જોયું કે 300 રૂપિયાનો યુનિફોર્મ 350 રૂપિયામાં મળે છે પણ આપણે વાત અહીં કેવી કરવાની છે તો કે ટકામાં તો કે ટકાવારી ફેરફારને સૂચક આંક કહેશું તો સરળ રીતે એક પાણીમાં શાંત પ્રવાહની જેમ જોઈ ગોખવાનો કોઈ પ્રયત્ન ન કરતા સૂચક આંક એટલે શું બરાબર મગજમાં બેસાડી લેશું કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપે એટલે કે ચાલુ સમયની કિંમતમાં જો કોઈ ચોક્કસ આધાર એટલે કે 2017 વર્ષનું જો લીધું હતું તે ચોક્કસ સમયની તેની કિંમતમાં કેવો તો કે સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચક આંક કહેવામાં આવે છે હવે આ સૂચક આંકની સંજ્ઞાને આપણે આઈ કહેશું તો કે આઈડેન્ટિફિકેશન એટલે કે એની આઈ તો સૂચક આંકની સંજ્ઞા એટલે આઈ તરીકે ઓળખવામાં આવે છે સંજ્ઞામાં સૂચક આંક બરાબર આઈ વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા માટે પણ જરૂરી છે કે એમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ તો આધાર વર્ષની સંજ્ઞાને આપણે આધાર વર્ષની સંજ્ઞાને P0 તરીકે ઓળખશું અને ચાલુ વર્ષ એટલે અત્યારે જે આપણે 2020 નું વર્ષ લીધું હતું ચાલુ વર્ષ એને આપણે P1 તરીકે ઓળખશું આજે આપણે જેમ ટેબલના ચાર પાયાઓ એ પાયા જરૂરી છે એમ સૂચકાંકને ગણવા માટે પણ આ મહત્વની સંજ્ઞાઓ છે તો હવે એક વખત આપણે રિપીટ કરી લઈએ સૂચક આંક બરાબર શું તો કે આઈ આધાર વર્ષ એટલે શું તો કે P0 ચાલુ વર્ષ એટલે શું P1 તો સૌપ્રથમ અત્યારે ખાલી આપણે આ સૂચક આંક એટલે શું અને એને સંજ્ઞામાં કઈ રીતે લખવામાં આવે છે આધાર વર્ષની સંજ્ઞા શું અને ચાલુ વર્ષની સંજ્ઞા શું એ વિશેની માહિતી મળી ત્યાર પછી તમે ટેક્સ્ટ બુક મુજબ આગળ જશો તેમાં જોવામાં આવે છે કે સૂચક આંકના લક્ષણ સૂચક આંકને કેવી રીતે ઓળખવાનું કે આ સૂચક આંક છે એમ કહી શકાય જેવી રીતે આપણે તાવ આવ્યો હોય તો માથું દુખે તૂટ કડતર થાય તો એના માટે આપણે કહી શકીએ કે આપણે તાવ આવ્યો છે તો અહીંયા પણ આપણે થિયરીના પ્રશ્ન તરીકે 3 માર્કમાં પૂછાઈ શકે એવું ક્વેશ્ચન છે પ્રશ્ન આમ પૂછાય છે કે સૂચક આંકના લક્ષણો વિદ્યાર્થી મિત્રો તમે ટેક્સ્ટ બુકમાં પણ તમે જોઈ શકો છો અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એમાંનું પહેલું લક્ષણ છે કે સૂચક આંક એક સાપેક્ષમાં હોવાથી તે એકમથી મુક્ત છે એકમ એટલે એને કોઈ ચોક્કસ એકમ નહીં પણ કેવું માપ છે સાપેક્ષ છે આ કેવી રીતે મેળવવામાં આવે છે તો કે સરખામણી કરીને જ મેળવવામાં આવે છે કોઈ ચોક્કસ આંક કે આને આમ એમ આ માપ આપી દેવામાં આવતું નથી સરખામણી કરીને જ માપ મેળવવામાં આવે છે બીજું લક્ષણ છે કે જુદા જુદા એકમો વાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા સરખાવી શકાય તેથી સૂચકાંક તુલનાત્મક માપ પણ છે કોઈ વિદ્યાર્થીને એમ કહી દેવામાં આવે કે તું નબળો છે અને કોઈ વિદ્યાર્થીને એમ કહી દેવામાં કે હોશિયાર છે એમ ન કહેવાય એક વિદ્યાર્થીને 50 માર્ક્સ આવ્યા છે એમ એક વિદ્યાર્થીને 70 માર્ક્સ આવ્યા છે તો 50 માર્કીને નબળો વિદ્યાર્થી ન કહેવાય પણ 70 માર્ક્સની સરખામણીમાં 50 માર્ક્સનો વિદ્યાર્થી એ નબળો છે તો શું કરવામાં આવ્યું
તો કે તુલના કરવામાં આવે છે એટલા માટે સૂચક અંક કેવું માપ છે તો કે તુલનાત્મક માપ છે ત્રીજું લક્ષણ જોઈએ તો સૂચક અંક ટકાવારી દર્શાવતું એક સાપેક્ષ માપ છે સૂચક અંકને હંમેશા આંકડામાં ક્યારે નહીં હોય એમાં જ દર્શાવવામાં આવે છે તો કે ટકાવારીમાં જ દર્શાવાશે ચોથું લક્ષણ જોઈએ તો કે સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે તે સરેરાશના બધા લક્ષણો ધરાવે છે સરેરાશ એટલે શું તો કે તમે પાંચ વિદ્યાર્થીઓ છો અને તમને પાંચ ચોકલેટ આપવામાં આવે તો કે દરેક વિદ્યાર્થીને કેટલી કેટલી ચોકલેટ મળે તો એક એક મળી કોઈ વિદ્યાર્થીને ચોકલેટ ના ભાવતી હોય તો એના ભાઈબંધને આપી શકે છે એક ચોકલેટ પણ આમ જુઓ તો સરેરાશ બધા વિદ્યાર્થીને કેટલી ચોકલેટ મળે તો એક એક મળે એવી જ રીતે સૂચકાંક પણ શું છે તો કે સરેરાશ સરેરાશ દર્શાવતો એક વિશિષ્ટ પ્રકારનું માપ છે એ પાંચમું લક્ષણ સૂચક આંકથી બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓનો ગુણોત્તર દ્વારા પ્રમાણિત સમય સાથે સરખામણી કરવામાં આવે છે જે આપણે વ્યાખ્યા સમજ્યા ત્યારે આપણે જોયું હતું કે 2017 માં લીધેલું યુનિફોર્મ અને 2020 માં કામ કયું સરખામણી કરીએ તો કોઈ સમયગાળાના આધારે તેની સરખામણી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન છે આમ પણ પૂછાઈ શકે સૂચક અંકની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો તો આપણે આ થિયરીકલ પ્રશ્નમાં પૂછવા માટે પૂછાઈ શકે એવો મહત્વનો પ્રશ્ન આપણે અહીંયા પૂરો કર્યો હવે આપણે આના દાખલાઓ તરફ જઈશું કે સ્વાધ્યાય 1.1 ની ગણતરી માટે આપણે કેવા દાખલાઓ ગણવાના છે તો એની પહેલા આપણે સૂચકાંક કુલ કેટલી રીતે શોધવામાં આવે છે તે જોઈ લઈએ તો કે સૂચકાંક શોધવાની કુલ બે રીત છે સૂચકાંક શોધવાની સૌ પ્રથમ રીત આધાર વર્ષ આધાર વર્ષના આધારે કુલ બે પ્રકાર પડે છે અચલ આધારની રીતે સૂચકાંક અને પરંપરિત આધારની રીતે સૂચકાંક અચલ સૌથી પહેલા આપણે અચલ આધારની રીતે સૂચકાંક એટલે શું તો કે અચલ એટલે શું તો કે જેમાં કોઈ ફેરફાર ન થયો હોય એવું તો કે જે વર્ષની અંદર જે ભાવોમાં કોઈ મોટા પરિવર્તન ન આવ્યા હોય દાખલા તરીકે ક્યારેક ડુંગળી છે 5 રૂપિયાની કિલો હોય ક્યારેક 100 રૂપિયાની પણ કિલો મળતી હોય તો કે એવું વર્ષ લેવાનું કે જેની અંદર ભાવોમાં કોઈ મોટું પરિવર્તન ન આવ્યું હોય તો એવા વર્ષને આપણે આધાર વર્ષ તરીકે ગણી અને આ રીતનો ઉપયોગ કરશું તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ પહેલા આપણે પેલું ઉદાહરણ જોઈએ તો આમ આધાર વર્ષની રીતે અચળ આધારની રીત અને પરંપરિત આધારની રીત તો દાખલાઓમાં આપણે બે રીત પૂછાય એમાં સૌથી પહેલા આપણે અચળ આધારની રીતે સૂચકાંકનું ગણતરી કરશું જેમાં ઉદાહરણ નંબર 1 જે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 1 માં વર્ષ આપવામાં આવેલું છે પછી ઘઉંના ભાવ આપવામાં આવેલા છે અને આપણે અચળ આધારે સૂચકાંક શોધશું કે જેનું સૂત્ર આઈ બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા શો હવે પેલા 2005 નું વર્ષ છે 2005 2006 2007 2008 2009 2010 1650 1690 1730 1750 1810 1850 આમ અહીં 2013 સુધીના વર્ષ આપેલા છે તો આપણે 2010 સુધીની સૌ પ્રથમ ગણતરી કરીએ તો આપણે P1 એટલે ચાલુ વર્ષ 1650 P0 એટલે તેમાં સૂચના કરે છે 2005 ના વર્ષને આધાર વર્ષ તરીકે લેવો એટલે તે પણ 1650 ગુણ્યા 100 તો આપણે સૂચકાંક 100 મળ્યો હવે 2006 ની ગણતરી કરીએ તો ચાલુ વર્ષ એટલે P1 ચાલુ વર્ષના ભાવ છે 1690 આધાર વર્ષ એટલે 2005 નો વર્ષ લેવાનું છે
એના ભાવ છે 50 600 ને 50 એની ગુણ્યા 100 તો આપણે કેલ્ક્યુલેટરની મદદથી તેની ગણતરી કરીએ તો તેનો જવાબ 102.43 આવે વિદ્યાર્થી મિત્રો હવે તમે 2007 ની ગણતરી કરી શકો કઈ રીતે તો કે ચાલુ વર્ષનો ભાવ 1730 આધાર વર્ષનો ભાવ 1650 ગુણ્યા 100 કેલ્ક્યુલેટરની મદદથી તેનો જવાબ 104.85 મળે એવી જ રીતે 2008 ના વર્ષની ગણતરી કરવી હોય તો 1750 1650 ગુણ્યા 100 તો 2008 નો ભાવ મળશે 106.06 2009 તો 1810 છેદમાં 1650 એને ગુણ્યા 100 બરાબર 2009 નો ભાવ 109.70 મળે તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે અચલ આધારની રીતે દાખલો કેમ ગણો એમ એની આપણે ગણતરી કરી આમ જેમ જેમ હવે વર્ષો આપી દેવામાં આવ્યા હોય એના આધારે સૂત્રની મદદથી દાખલાને હજુ પણ આગળ આપણે ગણી શકીએ તો આ અચલ આધાર વર્ષની રીતે બે પ્રકાર જે પડે છે એમાંની સૌ પ્રથમ અચલ આધારની રીતનો જે આપણે દાખલો ગણ્યો અને સ્વાધ્યાય 1.1 માં પણ પહેલો દાખલો આપવામાં આવ્યો છે અચલ આધારની રીતે દાખલો ગણો તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રની મદદથી આ ગણતરીની મદદથી તમે એ દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરી શકો છો હવે આવતા અંકમાં આપણે પારંપરિક આધારની રીતના દાખલા ગણશું ખૂબ ખૂબ આભાર